નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 21 જૂન 2023. આજના સવારના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હવે ચોમાસું ક્યારે બેસશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ચોમાસાના જે ચિહ્નો છે દેખાવા લાગશે. ચોમાસું ઝડપી આગળ વધશે તેવા પણ અનુમાન છે. ત્યારે જોઈએ સંપૂર્ણ અપડેટ, કયા કયા વિસ્તારોમાં ક્યારે વરસાદ પડશે. આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે. સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ રીતે મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે આગામી સમયમાં, અને સમગ્ર ગુજરાત ઉપર બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનીને આવી રહી છે તે ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને રાજપીપળા છે, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પોરબંદર, જૂનાગઢ, આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. આવતીકાલની અપડેટ જોઈએ 22 તારીખમાં સવારના સમયની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં કોસંબા, સુરત, આજુબાજુના વિસ્તારો અને વલસાડ, નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં પણ રાજુલા, તુલસીશામ તેમજ માંગરોળ અને વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં હળવા ઝાપટા પડવાની સંભાવના છે. આગામી 22 તારીખની અપડેટ જોઈએ તો જૂનાગઢ, વેરાવળ, ઉના આજુબાજુ હળવા વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ હળવા વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે. 20 તારીખે સાંજની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર તેમજ વલભીપુર, ભાવનગર અને સિહોર દક્ષિણ ગુજરાતમાં દહેજ, ભરૂચ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, સુરત, બારડોલી, તાપી, નવસારી તેમજ ભીલીમોરા, વલસાડ, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વાપી, કપરાડા આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને 26 તારીખની વાત કરીએ, 26 તારીખમાં પણ સવારના સમયની અપડેટ જોઈએ તો સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, વાપી, બીલીમોરા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અલંગ, મહુવા, ઉના, રાજુલા, વેરાવળ દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા પંથકમાં વરસાદની સંભાવના છે. સાંજના સમયની અપડેટની વાત કરીએ તો સાંજના સમયે પણ 26 તારીખમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ આજુબાજુમાં વરસાદની શક્યતાઓ. 27 તારીખે સાંજની અપડેટ જોઈએ તો જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વડોદરા છે, સુરત છે, નર્મદા, વલસાડ તેમજ ડાંગ, તાપી આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે. તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો દ્વારકા, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ તેમજ વેરાવળ છે, ઉના છે, અલંગ આજુબાજુના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ તેમજ છોટાઉદેપુર, વડોદરા, દાહોદ પંથક આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે. સાથે સાથે બાંસવાડા આજુબાજુના જે વિસ્તારો છે, ડુંગરપુર આજુબાજુના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે. 28 તારીખના સૌથી વધારે જે વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તે વિસ્તારોમાં વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર તેમજ સુરત, તાપી, બારડોલી, બીલીમોરા, વલસાડ, નવસારી, વાંસદા, ડાંગ તેમજ વલસાડ, વાપી, ભવનાથ અંબોશી, સાપુતારા, વાની, કપરાડા, ખાડોલી આ બધા વિસ્તારોની અંદર સૌથી વધારે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે, ભાવનગર જિલ્લો જેમાં સિહોર છે, ગારિયાધાર છે, પાલીતાણા, તળાજા, મહુવા તેમજ અમરેલીમાં ધારી, બગસરા, સાવરકુંડલા આ બધા વિસ્તારો, ઉના આજુબાજુના વિસ્તારો, જેસર બગદાણા પંથક તેમજ બગસરા, વિસાવદર, જૂનાગઢ, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, તુલસીશામ,
ઉતિયાણા, પોરબંદર, ઉપલેટા, જેતપુર તેમજ ભાણવડ, દ્વારકા, ખંભાળિયા, લાલપુર, કાલાવાડ આ બધા વિસ્તારો શાપર વેરાવળ છે. મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ, ચોટીલા અને જસદણ આજુબાજુના કેટલાક વિસ્તારોમાં વરસાદની માત્રામાં થોડો ઘટાડો રહેશે તેવું લાગી રહ્યું છે. તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે, હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગરથી લુણાવાડા, ડુંગરપુર આજુબાજુના વિસ્તારો તેમજ આબુરોડ, ખેડબ્રહ્મા સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ સહિત કેટલાક વિસ્તારો. 28 તારીખમાં સાંજના સમયની અપડેટ જોઈએ, જેમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના હોય તો કપડવંશ છે, ગોધરા છે, દાહોદ છે, બાંસવાડા, લુણાવાડા આ બધા વિસ્તારો અને ડુંગરપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર આ બધા વિસ્તારો તેમજ આબુરોડ, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મા, દાંતીવાડા તેમજ અમીરગઢ, હળવદ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ 28 તારીખની અંદર જોવા મળશે. ખાસ કરીને 28, 29, 30 તારીખમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 29 તારીખની વાત કરીએ સવારના સમયની, જેમાં રાત્રિના 2-3 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અતિભારે વરસાદ અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, હિંમતનગર અને મહેસાણામાં પડવાનો છે તેમજ રાધનપુર, થરાદ, પાલનપુર, આબુરોડ, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોની અંદર પણ સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં ઓખા, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી, પાટણ આ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાનો છે, જેમાં ખાસ કરીને થરાદ, આબુરોડ, પાલનપુર, રાધનપુર આ બધા મેઇન એપિસેન્ટર છે, જેની અંદર સૌથી વધારે વરસાદ પડવાનો છે કે આ બધા મેઇન સેન્ટરો છે જેમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે. હિંમતનગર છે, અમદાવાદ છે, કપડવંશ, લુણાવાડા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. બાકીના જે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે તેમાં પણ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદ પડશે. તો 29 તારીખમાં બપોર પછીના સમયે સમગ્ર કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને વિસ્તારો મુજબ વાત કરીએ તો નલિયા, માંડવી, ગાંધીધામ, રાપર, ભુજ તેમજ ખાવડા, સૌરાષ્ટ્રમાં દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાણવડ, પોરબંદર તેમજ જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, ભાવનગર, અમરેલી, ધારી બગસરા, વિસાવદર તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, ગોધરા. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો થરાદ છે, પાલનપુર છે, રાધનપુર, મહેસાણા, આબુરોડ, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે. મોટો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે આખા ગુજરાતની અંદર. જ્યાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ નહોતી વાવાઝોડા બીપર જોઈના કારણે, ત્યાં વાવણી લાયક વરસાદ થવાનો છે. 30 તારીખની વાત કરીએ તો 30 તારીખમાં પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે. હવે વાત કરીએ આગામી 10 દિવસમાં ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી 150-200 mm, વડોદરા, અમદાવાદ આજુબાજુ 135 mm, દાહોદમાં 150 mm થી 175, સૌથી વધારે રાધનપુર, થરાદ આજુબાજુ આજની અપડેટમાં 200-300 mm વરસાદ પડવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ આજુબાજુ 100-150 mm વરસાદની શક્યતાઓ. તો આ રીતે જ્યાં જ્યાં કલરમાં તમે જોઈ શકો છો આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ પડશે, બાકીના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
તો ખેડૂત મિત્રો આ હતા આજના સવારના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.